પ્રણામ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4માં ગણિત વિષયનો અભ્યાસ કરીશું, જેમાં છે પ્રકરણ 1 ભાગ 1 ઈંટોની ઇમારત। હવે આપણે આ વિડિયો જે છે એ અત્યારે સ્વાધ્યાય પોથીમાંથી હું તમને આ વિડિયોનું બનાવી રહી છું, કારણ કે તમને ચોપડીની અંદરથી આપણે જે અત્યારે વિડીયો બનાવીએ છીએ એ સ્વાધ્યાય પોથીમાંથી બનાવવામાં આવે છે, કારણ કે જે ચોપડીમાંથી તમને લાઈવ લેક્ચરમાં ભણાવવામાં આવે છે, જે લાઈવ લેક્ચરમાં ભણાવવામાં આવે છે તેમાં માત્ર અને માત્ર આપણે ચોપડીની અંદરથી વાંચીને અભ્યાસક્રમ કરવાનો હોય તેવું આપણને લાગી રહ્યું છે। તો ધોરણ 4ની ગણિતની સ્વાધ્યાય પોથીમાંથી આજે હું તમને આ વિડીયો આપીશ। હવે એમાં છે પાના નંબર 5 ઉપર નીચેની દિવાલમાં કેટલી ઈંટોનો ઉપયોગ થયો છે, ગણો અને ખાલી સ્થાનમાં લખો। અડધી ઈંટો જે આપેલી છે એ બે અડધી ઈંટો કરી અને એક આખી ઈંટ બનાવવાની છે, તો બે અડધી ઈંટોને ભેગી કરી એક આખી ઈંટ। તો આ રીતે તમને વિડીયોની અંદર જોવા મળશે કે અહીંયા જે પ્રથમ સૌપ્રથમ આપેલી છે તે અહીંયા અડધી ઈંટ છે, પછી જે છે નંબર મારેલા છે મેં અંદર, તમને નંબરો દેખાય છે 1 2 3 4 5 6 7 8 9 10 11, અને જે પાછળ જે આપેલી છે ટપકા કરીને એ અડધી અડધી ઈંટો આપેલી છે। તો અહીંયા 1 2 3 4 5 અને 6 અડધી ઈંટો છે, તો એને આખી કરવી હોય તો 3 આખી ઈંટો આપણને મળે છે। તો ટોટલ જે ઈંટો આપેલી છે એ આપણને અહીંયા ટોટલ 27 સુધી ઈંટો આપેલી છે, અને 3 આખી બીજી ગણીએ 6 અડધીની ભેગી કરતાં 3 આખી મળે, તો એમ કરીએ અને 27 અને 3 તો 30 ઈંટો થાય છે। આ અડધી અડધી ભેગી કરીએ એટલે 28 થાય, અહીંયાથી અડધી અને અડધી ભેગી કરીએ એટલે અહીંયા 29 થાય, અને અહીંયાથી અડધી અડધી એક ભેગી કરતાં 30 થાય, તો ટોટલ ઈંટો 30 ઈંટો ત્યાં મળે છે। ત્યારબાદ આપણે પ્રશ્ન જોઈએ કે નીચેની દિવાલની ઈંટોમાં ખૂટતા સ્થાન પૂર્ણ કરો। હવે અહીંયા જે ઈંટો આપેલી છે એમાં આપણને ખૂટતા સ્થાન પૂર્ણ કરવાના છે, તો 259 આપણને આપેલા છે, તો આગળ જે છે એમાં આપણે આગળના સ્થાન લખીશું અને પાછળ છે ત્યાં પાછળના સ્થાન લખીશું। 259ની આગળ 258, 258ની આગળ 257, 257ની આગળ 256, અને પાછળ જોઈએ તો 259 પછી 260। તો આ રીતે આપણે અહીંયા ઉપરનું સ્થાન જોઈએ તો 263 છે, તો આ રીતે એને સ્થાનની ગોઠવણી કરવાની છે। 256, 257, 258, 259, 260, પછી 261, 262 અને 263, તો 264, 64 પછી ઉપર 265, 266, 267, તેની ઉપર 268, 269 અને લાસ્ટમાં 270। તો આ રીતે ઈંટોની અંદર ખૂટતા સ્થાન પૂર્ણ કરો। ત્યારબાદ છે પ્રશ્ન 3માં આપણે જોઈએ કે નીચે આપેલા ઈંટના રેખાચિત્ર પરથી પ્રશ્નોના જવાબ લખો। અહીંયા આપણને એક ઈંટનું ચિત્ર આપેલું છે, એમાં એ બી અને સી એમ 3 આપણને અહીંયા બાજુઓ આપેલી છે। હવે આપણે એમાં જોઈએ કે એ બાજુથી આકાર કેવો દેખાય છે, તો અહીંયા એ છે ઉપર, તો એ બાજુથી આકાર આપણને લંબચોરસ દેખાય છે। બી બાજુથી કેવો દેખાય છે, તો અહીંયા બી બાજુથી પણ ઈંટનો આકાર લંબચોરસ જ દેખાય છે। ત્યાર પછી છે સી, તો સી બાજુથી આકાર કેવો દેખાય છે, તો સી બાજુથી પણ આપણને આકાર લંબચોરસ દેખાય છે। એ જ રીતે પ્રશ્ન 4માં છે કેટલી બાજુઓ છે, ઈંટની બાજુઓ પૂછી છે, તો આપણને આ 1 2 એની સામેની 2 4 આ 5 અને એની આ બાજુની 1 6 એમ કરીને કુલ 6 બાજુઓ છે, તો કેટલી બાજુઓ છે, તો 6 બાજુઓ છે। કેટલી કિનારીઓ છે, હવે આપણને અહીં આપેલી છે કિનારીઓ એટલે કે ધાર, તો કેટલી ધાર છે, તો આપણે આમ જોવા જઈએ તો કુલ 12 ધાર થાય છે। આ જે છે લાઈન આપણને લીટી દોરીને આપી છે એ એની ધાર અથવા તો કિનારી કહેવાય છે, તો આ કિનારી 1 2 3 અને 4, તો 4 આ એવી રીતે એની સામેની બાજુની 4 એટલે 4 અને 4 8,
आठ थाय पछी आ नौ अने आ दस एवी रीते सामेनी बाजू पर अग्यार अने एनी पाछळनी आनी द किनारी एम करीने कुल बार। तो कुल त्यां आगळ आपणने बार किनारी देखाय छे। त्यार पछी छे केटला खूणा छे, तो कुल आठ खूणा थशे। અહીંયાથી જોઈએ તો એક બે ત્રણ અને ચાર, તો ઉપરના ચાર તો એની સામેની બાજુના પણ ચાર, તો ચાર અને સામેની બાજુના ચાર એટલે કુલ આઠ ખૂણા થાય છે। સંપૂર્ણ આકારનું નામ શું કહેવાય? તો આખા સંપૂર્ણ આકારનું નામ થશે લંબઘન। આ એક સંપૂર્ણ આકાર છે, એ સંપૂર્ણ આકારનું નામ આપવામાં આવેલું છે તો એને કહેવાય છે લંબઘન। આ રીતે આપણો આ જે વિડીયો છે એનો પાના નંબર 5નો ભાગ અહીંયા આપણો પૂર્ણ। ત્યારબાદ પાના નંબર 6 ઉપર જોઈએ તો નીચે આપેલી આકૃતિમાં કેટલી બાજુઓ દેખાય છે તે લખો। હવે અહીંયા બાજુઓ લખવાની છે, તો જો આની અંદર આપણને આ એક બે અને ત્રણ, તો ત્રણ બાજુ દેખાય છે। અહીંયા એક અને બે, તો બે બાજુ દેખાય છે। અહીંયા આપણને માત્ર અને માત્ર એક જ બાજુ દેખાય છે, અને અહીંયા આપણને એક અને બે એમ બે બાજુઓ દેખાય છે। હવે ત્યારબાદ જોઈએ કે નીચેના અક્ષરોમાંથી કઈ બાજુઓ ઈંટની જણાય છે તેના પર રાઈટની નિશાની કરો। હવે આ જે આકૃતિઓ આપેલી છે તેમાં આપણે ઈંટની આકૃતિ જોવાની છે, કે તેમાં કઈ બાજુઓમાં ઈંટ છે। નંબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, કુલ આની અંદર આપણને આઠ આકૃતિ આપેલી છે। તો ઈંટનો આકાર જે છે એ આમાંથી લંબચોરસ હોય છે, તો બે નંબર અને અહીંયા આઠ નંબર આ બંનેમાં જ ખાલી આપણને ઈંટની આકાર દેખાય છે। તો આ બેની બાજુઓ જે છે એ આપણને ઈંટ જેવી જણાય છે। ત્યાર પછી છે નીચેનામાંથી કઈ ઈંટ સૌથી લાંબી છે તેના ઉપર ક્રમમાં ગોળ કરો। હવે અહીંયા લાંબી ઈંટ પૂછી છે, તો આપણને અ બ ક અને ડ, અ બ ક ડ ચાર આપેલી છે, એમાં સૌથી લાંબી ઈંટ છે બ, તો એના આન્સર ઉપર આ રીતે આપણે રાઉન્ડ મારીશું। નીચેનામાંથી કઈ દિવાલ મજબૂત હશે તેની નીચે રાઈટ કરો। મેં તમને ચોપડીની અંદરથી લાઈવ વિડીયો દીધો ત્યારે બી તમને મેં કહ્યું હતું કે લાઈવ લેક્ચરમાં, કે જ્યારે એક ઈંટની ઉપર બીજી ઈંટ સીધી રીતે જો જોઈન્ટ કરવામાં આવે તો તે દિવાલ મજબૂત બનતી નથી, પણ બે ઈંટની ઉપર વચ્ચોવચ્ચ ત્રીજી ઈંટ મૂકવામાં આવે, ફરીથી એની બાજુમાં બે ઈંટની ઉપર આ રીતે આપણને ફરીથી વચ્ચે ઈંટ મૂકવામાં આવે, એટલે કે સાંધાથી સાંધો મળવો જોઈએ નહીં। તો જો ઈંટનો સાંધેથી સાંધો ના મળે તો એ દિવાલ મજબૂત બને છે, એટલે કે આની અંદરથી આપણને અ અને બ બંનેની અંદરથી આપણને અવાળી દિવાલ જે છે એ મજબૂત દેખાશે। તો અની નીચે આપણે આ રીતે રાઈટની નિશાની કરીશું। એ જ રીતે પાના નંબર 7 ઉપર જોઈએ કે નીચે આપેલા ચિત્રો પરથી પ્રશ્નોના જવાબ લખો। આ પ્રશ્ન આપણે ચોપડીમાંથી બી શીખી ગયા હતા કે આની અંદર અ થી ક થી ડ સુધીના જે આકૃતિઓ આપેલી છે, ક થી ડની આકૃતિની અંદર વર્તુળાકાર કઈ આકૃતિમાં આપેલું છે? તો વર્તુળાકાર એટલે ગોળ, તો ચ અને ઠ, તો આ બેની અંદર વર્તુળાકાર આકૃતિ આપેલી છે, તો ચ અને આ ઠ એ બંને છે વર્તુળાકાર ભાતમાં જવાબમાં આવે છે। કઈ કઈ ભાતમાં વચ્ચે દર્પણ રાખતા એક સમાન દેખાતા બે ભાગ મળે છે? વચ્ચે દર્પણ રાખીએ અને એક સરખા ભાગ મળે તો આ જબલાનો જોબ। આપણે ત્રીજા ધોરણમાં બી શીખ્યા હતા પહેલાં પ્રકરણમાં કે દર્પણ રાખીને જોઈએ તો બે ભાગ પડે છે, તો એ આકૃતિ એના જેવી અડધો ભાગ આપણે પૂર્ણ કરવાનો હોય છે। અડધો સૂર્ય આપેલો હોય તો આપણે અડધો સૂર્ય પૂર્ણ કરતા હતા, એ રીતે જો અડધું બિલાડીના મોઢું આપ્યું હોય તો આપણે એ જ રીતે જેવું ડાબી બાજુ આપ્યું હોય એવું અડધું જમણી બાજુ આપણે પૂર્ણ કરતા હતા। તો એ જ રીતે આમાં બી જબલાનો જ એટલે કે આ આકૃતિ જે છે એ આકૃતિમાં દર્પણ રાખતા બે બાજુ બંને સરખા ભાગ પડે છે। ત્યાર પછી જે પ્રશ્ન 9, ઈંટો શામાંથી બને છે તેના પર ગોળ કરો। ઈંટ શામાંથી બને? તો હંમેશા ઈંટ માટીમાંથી જ બને છે, ઈંટ લાકડામાંથી પણ ન બને, કાચમાંથી ન બને, પથ્થરમાંથી ન બને અને લોખંડમાંથી પણ ન બને, તો ઈંટ માટીમાંથી બને
છે, ખાલી જગ્યામાં પણ બને કે ઈંટો ખાલી જગ્યામાંથી બનાવવામાં આવે છે, તો તમારો જવાબ આવશે માટી. ત્યારબાદ છે પ્રશ્ન 10 કે દીવાલ, તો દીવાલ શામાંથી ના બને તેના ઉપર હવે ગોળ કરો. તો આપણે જો દીવાલ શામાંથી ન બને તો પ્લાસ્ટિકમાંથી દીવાલ ન બને, દીવાલ પ્લાસ્ટિકની ના હોય, કારણ કે દીવાલ બનાવવી હોય તો એમાં ઈંટની જરૂર પડે, પથ્થર પણ હોઈ શકે છે, લોખંડ પણ હોઈ શકે છે અને આ બાજુ લાકડું પણ હોઈ શકે છે, પણ પ્લાસ્ટિકનો ઉપયોગ થતો નથી. તો પ્લાસ્ટિક ઉપર તમારે આ રીતે વર્તુળ બનાવવાનું રહેશે. ત્યારબાદ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે પાના નંબર 8 ઉપર તમને હું ઝૂલકા બતાડું, તો અમુક જે છે એ ડબલ વાર રિપીટ થશે, કારણ કે આપણે ચોપડીમાંથી એના લાઈવ વિડીયો જે હતા એ વિડીયોમાં શીખી ગયા છીએ લાઈવ લેક્ચરમાં. એટલે આની અંદર આપણને દિવાલના ચિત્રોને તેની ભાત સાથે જોડવાનું કહ્યું છે. તો જે બી ભાત છે, તો એક નંબર છે એની જે દિવાલની અંદરની ડિઝાઇન છે એ આ બ જેવી છે, બે નંબર છે તો એની દિવાલની ડિઝાઇન જે છે એ ક જેવી છે, અને ત્રણ નંબર છે તો એની દિવાલની ડિઝાઇન અ જેવી છે. એટલે કે એક નંબર સાથે બ, બે નંબર સાથે ક અને ત્રણ નંબર સાથે અ. તો આ રીતે આપણે એની દિવાલની ભાત સાથે તેને જોડી શકીએ છીએ. એવી જ રીતે છે નીચેની દિવાલ ઉપર જાળી એટલે કે પેટર્નની ભાત બનાવો, તો તમે નાની નાની ઈંટોની જે ડિઝાઇન આપી છે એ નાનીની ડિઝાઇનની અંદર તમે આ રીતે લીટી કે કલર પેન્સિલથી પૂરી અને એની દિવાલ બનાવી શકો છો. તો આ રીતે તેની જાળી કે પેટર્નની ભાત તમારે પૂર્ણ કરવાની હોય છે, તો આ રીતે તમારે આ ભાત જે પાના નંબર 12 છે એને પણ ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી છે પ્રશ્ન 13, મેં તમને ઝરૂખો શીખવાડ્યો હતો, બારી અથવા તો ઝરૂખો. તો ઝરૂખાની અંદર બી જુઓ, મેં તમને એક બારી દોરીને અંદર બતાવી છે, તો આ રીતે તમારે ત્યાં એક ઝરૂખો દોરવાનો છે અને આ ઝરૂખો દોરી અને ડિઝાઇન એટલે કે ભાત પેટર્ન ત્યાં આગળ તમારે ઝરૂખાની પૂર્ણ કરવાની છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, તમને મેં પ્રકરણ 1 ઈંટોની ઇમારતના ભાગ 1ની અંદર મેં તમને આટલું સમજાવ્યું, પણ તમને એમ કહેશો કે ટીચર સ્વાધ્યાય પોથી તો તમારે લેવી હોય તો લેવાની, ફરજિયાત નથી કોઈના માટે. તમારે સ્વાધ્યાય પોથી તમારી પ્રેક્ટિસ માટે જો લેવી હોય તો તમે ઘરે લઈ અને આ હું જે વિડીયો મોકલું છું એના વિડીયો તમારે સ્વાધ્યાય પોથીમાં વિડીયો ભરી અને પછી સ્વાધ્યાય પોથીમાં તરત તમારે લખવું હોય તો તમે લખી શકો છો વિડીયો ઉપરથી, પણ કોઈના માટે સ્વાધ્યાય પોથી ફરજિયાત નથી. એટલે કે સ્વાધ્યાય પોથી લેવી તમારે ફરજિયાત નથી, અને ચોપડી જે છે એના વિડીયો તમારે ખાસ લેક્ચર, ચોપડીના લેક્ચર ખાસ અટેન્ડ કરવાના છે, કારણ કે આગળથી એવો ઓર્ડર છે ઓફિસમાંથી કે ચોપડીમાંથી જ તમારે લાઈવ લેક્ચર લેવાના છે. તો હું ચોપડીમાંથી લાઈવ લેક્ચર લઈશ અને સ્વાધ્યાય પોથીમાંથી વિડીયો પણ બનાવીશ. તો આ રીતે તમારે સ્વાધ્યાય પોથી અને ચોપડીનો અભ્યાસ કરવાનો રહેશે, પણ જો તમારે સ્વાધ્યાય પોથી ના લેવી હોય તો તમારે આ વિડીયોનો વારંવાર અભ્યાસ કરવાનો રહેશે. પ્રણામ.